શુક્રવારે રાત્રે વડોદરા શહેરમાં માત્ર 3 ઇંચ વરસાદ વરસતા અડધું વડોદરા પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઠેર ઠેર પાણીનો ભરાવ થતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ નગરજનોને નુકસાની ભોગવવાનો વારો આવતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા કરી આક્રોશ દર્શાવ્યો હતો. ગણેશ ચતુર્થી દરમિયાન શ્રીજીના આગમન સાથે મેઘરાજાનું પણ ધમાકેદાર આગમન થયું હતું. શુક્રવારે સાંજના સુમારેથી શરૂ થયેલા વરસાદ સતત 1.5 કલાક સુધી વરસ્યો હતો. 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાતા વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઠેર ઠેર માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પરિણામે વાહન ચાલકોને અન્ય રસ્તાનો સહારો લેવાની નોબત પણ આવી હતી. તદુપરાંત મોટી સંખ્યામાં વાહનો ખોટકાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક વિસ્તારોમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ફસાતા વાહન ચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણીનો ગરકાવ થતાં લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. પરિણામે ઘરમાં ઘરવખરીનો તથા દુકાનોમાં ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘણા વિસ્તારોમાં ગણેશ પંડાલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતાં ઘરની બહાર પાણી ઉલેસતા નજરે ચડ્યા હતા. ખાસ કરીને વડોદરા શહેરના રાવપુરા, ચાર દરવાજા, ગેંડા સર્કલ, કારલીબાગ, વાઘોડિયા રોડ, સંગમ ચાર રસ્તા સહિતના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી હતી. 3 ઇંચ વરસાદમાં વડોદરાવાસીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવતા તંત્રની ટીકા કરી ઝાટકણી કાઢી હતી. તદુપરાંત ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશયી થવાના પણ બનાવો સામે આવ્યા છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આમ લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે.